ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે આપણે આજે પાના નંબર 145 પરના ભારતના નકશામાં જે નોંધપાત્ર તાપમાન નોંધાયું છે તે સવાલોના જવાબ આપીશું. સવાલ લખ્યા નથી, આપણે વાંચીશું અને જવાબ આપીશું. પહેલો જ સવાલ છે કે બપોરે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું, તે સમયે કયા સ્થળ સૌથી વધુ ઠંડુ હતું. ચાલ હવે અહીં જોઈએ છે, આપણે ભારતમાં દેશનો જે નકશો છે તેમાં દર્શાવ્યું છે, તાપમાન દર્શાવેલું છે શહેરની સાથે. ચાલો સૌથી વધારે તાપમાન કોનું છે જોઈ લેવું. તમે સૌથી વધારે અંક દેખાતો હશે તે મુંબઈ. મુંબઈનું તાપમાન સૌથી વધુ દેખાઈ રહ્યું છે અને તે છે કેટલું, મુંબઈનું તાપમાન, અને તે છે 35.1°C અને સેલ્સિયસ બોલાશે. એવી જ રીતે સૌથી વધુ ઠંડુ એટલે જે ઓછું છે તે ઠંડુ હશે. ચાલો ઓછામાં ઓછું કયું છે, શ્રીનગરનું 8.1, તે ઠંડો વિસ્તાર કહેવાય. જેટલું તાપમાન ઓછું નાનો અંક હોય તેને આપણે ઠંડુ તાપમાન કહેવાય. તો સૌથી વધારે અંક દર્શાવતો હોય તે વધારે ગરમ વિસ્તાર કહેવાય, અને જે અંક એકદમ નાનો હોય તેને એકદમ ઠંડો પ્રદેશ કહેવાય. તો શ્રીનગરનું તાપમાન છે 8.1°C. હવે એમ કીધું છે બીજા પ્રશ્નમાં, મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ છે. તો મુંબઈનું જે તાપમાન છે એ શ્રીનગર કરતાં કેટલું વધુ છે, તો આમાંથી આ બાદ કરવા પડે તો ખબર પડે કે કેટલું વધુ છે. ચાલો એકમાંથી એક ગયું 0°C, સેલ્સિયસના સેલ્સિયસ મૂકી જ દઈએ છીએ. 5 માંથી 8 નહીં જશે, પણ અહીંયા આપણે 2, અહીંયા આવ્યા 15, 15 માંથી 8 જશે એટલે 7, અને ઉપરથી ઉતાર્યા 2 એટલે કે 27.0°C. મુંબઈનું તાપમાન વધારે છે કોની કરતાં, તો શ્રીનગર કરતાં મુંબઈનું તાપમાન આટલું વધુ છે. આપણે આને કટ કર્યું હતું, પાછા એમ લખી દઈએ છીએ એટલે ખ્યાલ આવે આટલું વધુ છે. કોનું તાપમાન, મુંબઈનું તાપમાન શ્રીનગર કરતાં. ચાલો હવે એની પછીનો કોઠો તમે અહીં જોઈ શકતા હશો. આ કોષ્ટકમાં તમને અમુક શહેરોના તાપમાન અને અમુક શહેરોના નામ આપ્યા છે. હવે એના પરથી આપણે પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, થિરુવનંતપુરમમાં તાપમાન 40°C સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો કરવો પડશે. ચાલો અત્યારે થિરુવનંતપુરમનું તાપમાન છે 33.5°C ને 40 સુધી પહોંચાડવાનું છે. કેટલે સુધી પહોંચાડવાનું છે, 40°C સુધી. તો કેવી રીતના, કેટલું હજુ વધારવું પડશે, તો આમાંથી આ બાદ કરીશું એટલે ખ્યાલ આવશે. 40.0 મૂકું છું કારણ કે આમાં પોઈન્ટ પાછળ છે, એટલા માટે અંશ સેલ્સિયસમાંથી આપણે આની લખશે તો ચાલશે. અત્યારે 33.5 બાદ કરીશું એટલે આપણે ડિફરન્સ ખબર પડશે કે કેટલાની હજુ જરૂર છે. અહીં આવ્યા 3, અહીં આવ્યા 9 અને અહીં આવ્યા 10. ચાલો 5, 9 માંથી 3 જશે 6, 3 માંથી 3 ગયું 0 એટલે કે 6.5°C હજુ જરૂર છે. આટલું તાપમાન વધારશું તો થિરુવનંતપુરમનું તાપમાન વધારવું પડશે. ઓકે, એટલે કે આટલું તાપમાન વધારશું તો થિરુવનંતપુરમનું તાપમાન 40°C સુધી પહોંચશે. ચાલો હવે ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું છે. ચાલો ચેન્નાઈનું જુઓ કેટલું છે. ચાલો જુઓ તો ચેન્નાઈનું તાપમાન છે, ચાલો જુઓ અહીં ચેન્નાઈનું તાપમાન 29.9°C. ઓકે, અને બીજું કોની વાત કરી છે, કલકત્તાની. તો કલકત્તાનું છે 26.6. ચાલો કલકત્તાનું તાપમાન 26.6°C છે. ચાલો હવે એમ કીધું છે કે આનું તાપમાન આની કરતાં કેટલું ઓછું છે, એટલે આની કરતાં આનું તાપમાન કેટલું ઓછું છે, એટલે આમાં કેટલું ઓછું છે કલકત્તાનું તાપમાન. તો આપણે આ બેમાંથી આ બંનેને બાદ કરીશું એટલે ઓટોમેટિકલી મળી જશે. ચાલો આને હું વ્યવસ્થિત ગોઠવી દઉં છું એટલે અહીં જ આપણે જવાબ મળી જશે કેટલું ઓછું છે, કે આપણે અત્યારે ડિફરન્સની રકમ મળશે બંનેની બાદ બાકી કરતાં. ચાલો 9 માંથી 6 ગયા 3, દશાંશ ચિહ્નો વચ્ચે આવશે, 2 માંથી 2 ગયું 0 એટલે કે કલકત્તાનું તાપમાન આની કરતાં, ચેન્નાઈ કરતાં 3.3°C ઓછું છે, આટલું ઓછું છે. ચાલો હવે આ જ દિવસે અમુક
આપ્યા છે કોષ્ટકમાં. તમે જોઈ રહ્યા છો નવું કોષ્ટક, જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકમાં આપેલા સવાલોના જવાબ હવે આપણે કમ્પ્લીટ કરીશું. તો અત્યારે જે આપણે તાપમાન શોધ્યું ભારત દેશના નકશાની અંદર જે આપેલું હતું તાપમાન, તે આપણે બપોરનું તાપમાન નોંધેલું હતું. બધા શહેરોના બપોરના તાપમાન નોંધવામાં આવ્યા હતા. હવે બીજું કોષ્ટક જુઓ, આ કોષ્ટકમાં તમને સવારનું તાપમાન, તે દિવસનું સવારનું તાપમાન પણ નોંધીને આપ્યું છે. હવે એ સવારનું તાપમાન અને બપોરના તાપમાનમાં કેટલો ડિફરન્સ, એટલે કે કેટલો ફેરફાર થયો છે, વધારો ઘટાડો થયો છે, તે આપણે જોઈશું. અને તેના ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, તે ઘણા બધા પ્રશ્નોના આપણે જવાબ પણ આપીશું. પહેલો જ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું. ચાલો સવારનું તાપમાન અત્યારે આપણે આ કોષ્ટકમાં જોઈ રહ્યા છીએ. પહેલાં જે આપણે જોયું ભારત દેશના નકશામાં, તે બપોરનું તાપમાન હતું. ચાલો અત્યારે સવારનું તાપમાન પૂછ્યું છે, તો સૌથી ઓછું તાપમાન શ્રીનગરનું છે અને તે છે 1.3 અંશ સેલ્સિયસ, બરાબર ને? હવે એમ કીધું છે કે કલ્પના કરો કે તમે ક્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. તમે કહો કે તમે જો શ્રીનગરમાં હો, સૌથી ઠંડો પ્રદેશ કહેવાય, ઓછામાં ઓછું તાપમાન છે 1.3 અંશ સેલ્સિયસ, એટલે સૌથી ઠંડામાં ઠંડો પ્રદેશ, આટલા બધા જે શહેરો આપેલા છે બધા શહેરોમાં સૌથી ઠંડો પ્રદેશ શ્રીનગર દર્શાવી રહ્યો છે, તો તમે ત્યાં હો તો તમે શું કરો? જો હું ત્યાં હો તો ત્યાં ખૂબ જ ઠંડી અનુભવી રહી હોઉં, એટલે કે ત્યાં ખૂબ જ ઠંડો પ્રદેશ હશે, મેં ગરમ કપડાં પહેર્યા હોત. જો હું ત્યાં હોત તો મેં શું કર્યું હોત? આટલી બધી ઠંડી હોવાથી મેં ગરમ કપડાં પહેર્યા હોત અને કાં તો અગ્નિ અથવા તો કંઈ સળગાવીને ગરમી હાથ દ્વારા શેકતી હોઉં, અથવા તો ગરમ ગરમ ચા પીતી હોઉં, એવો મારો અંદાજ છે. એટલે કે હું એવો અનુભવો કરી શકું કે આ બધી ઠંડીનો મજા તો માણવી જ છે, પણ માંડા નહીં થઈ જાય તે માટે ગરમ હીટરવાળો રૂમ હોય તો તેમાં આપણે બેસીને શાંતિથી જોઈ શકીએ ટીવી એવું. આ રીતે આપણે આપણા અનુભવો લખવાના છે. તમે તમારા અનુભવો જાતે કહી શકો છો. જો આવો પ્રશ્ન પૂછાય તો તમારે તમારા અનુભવો જાતે રજૂ કરવાના રહેશે. ચાલો એમાં બીજો પ્રશ્ન છે, ચેન્નાઈ સવારે 3 વાગ્યે અને બપોરે 3 વાગ્યે આપેલું તાપમાન વચ્ચે કેટલો તફાવત છે? ચાલો સવારનું તાપમાન તો કોષ્ટકમાં આપેલું છે, જુઓ ચેન્નાઈનું. તો ચેન્નાઈનું સવારનું તાપમાન છે, ચેન્નાઈનું સવારનું તાપમાન કેટલું છે? 21.1, બરાબર ને? અને એના બપોરનું તાપમાન જુઓ, અત્યારે આપણે ભારતના નકશામાં જોયું હતું અને બપોરનું છે આ સવારનું છે, બરાબર? અને હવે બપોરનું, તો બપોરનું 29.9 હતું, આપણે અત્યારે જ ગણતરી કરીએ. તો એમ કીધું છે કે બંને વચ્ચેનો તફાવત કેટલો છે, તો આમાંથી આને બાદ કરીશું એટલે આપણે ખબર પડશે. ચાલો બાદ કરીએ, 8, 8 અને 0, એટલે કે 8.8 અંશ સેલ્સિયસ જેટલો તફાવત જોવા મળ્યો છે. 8.8 અંશ સેલ્સિયસ જેટલો સવાર કરતાં બપોરમાં વધારો થયો છે તાપમાનમાં, એટલે કે ગરમી વધી છે. સવારે થોડી ઠંડક હતી એની કરતાં 8.8 અંશ સેલ્સિયસ ગરમી વધી છે ચેન્નાઈમાં. એવી રીતના જ ભોપાલમાં પણ એવું થયું છે કે 9.8 હતું સવારનું તાપમાન, 8 હતું. ભોપાલની વાત કરી છે તો ભોપાલનું સવારનું તાપમાન આટલું છે અને બપોરે શું થયું છે જુઓ. બપોરે ભોપાલનું તાપમાન ભારત દેશના નકશામાં જુઓ તો 25.9 થયું છે. ઘણું બધું વધી ગયું છે આ બપોરના સમયમાં. તો હવે કેટલો વધારો થયો છે, તો આપણે એ જોવા માટે આપણે 25 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો તફાવત મળશે. 9માંથી 8 જશે એટલે 1, 5માંથી 9 ની જાય અહીંયા આવ્યા 1, અહીંયા આવ્યા 15, 9 ગયા એટલે 6 વધ્યા, ઓકે. હવે 1 એટલે કે 16.1 જેટલો તફાવત જોવા મળે છે. આ બધું જે આપણે શોધીએ છીએ કે તફાવત શોધ્યો કહેવાય, તફાવત કે આટલો સવારથી લઈને બપોર સુધીમાં આટલો તફાવત થયો છે, એટલે 16.1 અંશ સેલ્સિયસ જેટલો વધારો થયો છે. બંનેમાં જ આટલો વધારો થયો છે. આ રીતે તમારી ગણતરીઓ અહીં પૂર્ણ થાય છે.